કોંગ્રેસમાં ડેમેજ કંટ્રોલ માટે બેઠકનો દોર. અમિત ચાવડા બોલ્યા, તમામ નેતાઓની નારાજગી કરાશે દૂર. ટિકિટ ફાળવણી બાદ બધા પક્ષોમાં જોવા મળે છે નારાજગી. ગુજરાત મહિલા કોંગ્રેસ ઉપપ્રમુખ સોનલ પટેલની હકાલપટ્ટી. પક્ષ વિરોધી પ્રવૃત્તિને લઈને કાર્યવાહી. રૂપિયા લઈને કોંગ્રેસમાં ટિકિટ વહેંચાઈ હોવાનો લગાવ્યો હતો આક્ષેપ. સુરતમાં કોંગ્રેસને મોટો ઝટકો. વોર્ડ નંબર 3માં હવે માત્ર એક જ ઉમેદવાર. ધાર્મિક માલવિયા બાદ જ્યોતિ સોજિત્રાએ પરત ખેંચ્યું ફોર્મ. શહેર મહામંત્રી જિજ્ઞેશ મેવાસાનું પણ રાજીનામું. સુરતમાં સરકારી નોકરીના નામે ઠગાઈ. સફાઈ કામદારના પુત્રોને નોકરી આપવાનું કહી 12 લાખની છેતરપિંડી. બે શખ્સો સામે નોંધાઈ ફરિયાદ. ઉત્તરાખંડમાં જિંદગી બચાવવા માટે જંગ. ટનલમાં ફસાયેલા 35 લોકોને બચાવવા મથામણ. મરીન કમાન્ડો પણ પહોંચ્યા. રેસ્ક્યુ માટે હજુ પણ 171 લોકો લાપતા. રાજ્યસભામાં સાંસદોની વિદાય સમયે પીએમ મોદી. ગુલામ નબી આઝાદ થયા ભાવુક. પીએમ મોદીએ કરી આઝાદની પ્રશંસા. તો આઝાદ બોલ્યા, હિન્દુસ્તાની મુસલમાન હોવા પર મને ગર્વ.